આ ધરતી પર લગભગ દરેક વ્યક્તિ ભયગ્રસ્ત છે ભયમુક્ત તે જ છે જેમણે બધું જ ત્યાગી દીધું છે ભય એ એક વ્યક્તિ કે સમુદાયને છે એવું નથી ભય આખા વિશ્વની સમસ્યા છે વળી ભય પણ એક જ નહીં અનેક પ્રકારના હોય દરેક વ્યક્તિને કોઈ એકાદ પ્રકારનો ભય તો સતાવતો જ હોય બધા લોકો ભય ઉપર વિજય મેળવવાની પેરવીમાં રત હોય છે આપણને જાણવું છે કે ભયનું મૂળ કારણ શું છે ભારતના ઋષિ મુનિઓએ સદીઓ પહેલા આનો ઉકેલ શોધવા મથામણ કરી છે જ્યાં સુધી મનુષ્યનું શરીર મન બુદ્ધિ સાથે તાદાત્મ્ય છે તે ભયથી પૂરેપૂરો મુક્ત થઈ શકતો નથી કેટલાક ઉપાયોની મદદથી ભયને ઓછો કરી શકાય છે મારા આત્માનો બોધ હું પ્રાપ્ત કરું તો જ ભય પૂર્ણતઃ નિવારી શકું એક મહાન સંત કવિ ભરતૃહરિએ નવ પ્રકારના ભય ગણાવ્યા છે તેઓના જીવનમાં બનેલી એક ઘટનાએ તેમનો જીવન પ્રત્યેનો જ બદલી નાખ્યો તેઓ સંત બની ગયા એકવાર ભરતૃહરિના દરબારમાં એક મહાન સંત પધાર્યા રાજા તરત જ પોતાના સ્થાન પરથી ઉઠ્યા સંતને દંડવત પ્રણામ કર્યા અને તેની સેવામાં લાગી ગયા રાજાની વિનમ્રતા અને સેવાભાવથી પ્રસન્ન થઈને સંતે રાજાને એક ફળ આપ્યું કે જે ખાનારને દીર્ઘાયુના આશીર્વાદ મળતા હતા રાજાની એક બહુ સુંદર રાણી હતી જેના પર તેને વિશેષ પ્રેમ હતો તેથી રાજાને લાગ્યું કે આ ફળ લાયક વધુમાં વધુ કોઈ હોય તો તે તેની રાણી છે તેનું દીર્ઘાયુ થવું જોઈએ રાજા બહુ વ્યસ્ત રહેતા હતા તેથી રાણીને હંમેશા બહાર જવાની છૂટ હતી જે સારથી રાણીને બહાર લઈ જતો તેની સાથે જ રાણીને લગાવ થઈ ગયો રાણીએ વિચાર્યું કે તે સારથી અમર બને તેથી તેણે સારથીને ફળ આપી દીધું આ સારથીનો સંબંધ એક ગણિકા સાથે હતો તેથી તે ઈચ્છતો હતો કે ગણિકા દીર્ઘાયુ બને ફળ ગણિકા પાસે પૂછ્યું ગણિકાએ વિચાર્યું હું દીર્ઘાયુ તેમાં શો ફાયદો હું કેટલા એટલા એના જીવન ભ્રષ્ટ નષ્ટ કરું છું આ પાપી જીવને વધુ જીવાડવો એ તો વધુ પાપ ગણાય આપણા રાજા સદાચારી છે સમગ્ર દેશના રક્ષક છે તેનું આયુષ્ય ખૂબ લાંબુ થવું જોઈએ આમ ફરતું ફરતું ફળ ફરી રાજા પાસે જ આવી પહોંચ્યું આટી કથા સાંભળી રાજા તો સ્તબ્ધ થઈ ગયો રાજાને તરત જ વૈરાગ્ય આવી ગયો તેને સમજાઈ ગયું કે આ જગતમાં ખરેખર કોઈ કોઈને પ્રેમ નથી કરતું તેને જગત અને તેના ભોગવિલાસ પ્રત્યે તિરસ્કાર થઈ ગયો તેણે રાજપાટ છોડી સંન્યાસી બની વનગમન કર્યું વર્ષો સુધી ઊંડી સમાધિમાં રત રહી આત્મબોધની પ્રાપ્તિ કરી આ રાજાએ એક ગ્રંથ લખ્યો વૈરાગ્ય શતકમ તેના એકવીસમા શ્લોકમાં લખ્યું છે કે ભોગવિલાસમાં રોગ લાવવાનો ભય છે કુળ પરિવારના યશમાં બટ્ટો લાગવાનો ભય છે ધન સંપત્તિને શાસન કરતાનો ભય છે માન મર્યાદા અભિમાનથી વિપત્તિનો ભય છે સત્તામાં શત્રુનો તો સૌંદર્યને બુઢાપાનો ભય છે વિદ્વાનને બીજા વિદ્વાનનો ભય છે સદાચારીને છેતરાઈ જવાનો ભય છે તો શરીરને મૃત્યુનો ભય છે પ્રત્યેક વસ્તુ ભયપૂર્ણ છે માત્ર વૈરાગ્ય ઓ ભયનો દ્વાર છે પણ વૈરાગ્ય એટલે શું આપણને સૌને મૂંઝવતો આ પ્રશ્ન સીધોને સાદો જવાબ શરીર મન બુદ્ધિ સ્વીકારે કે આ મારું હતું નહીં મારું છે નહીં મારું થશે નહીં તેનું નામ વૈરાગ્ય છોડના નહીં હે છૂટ જાના હૈ ઢૂંડતા હૈ તું કિસકા સહારા ઢૂંઢતા હૈ તું કિસકા સહારા